નમસ્કાર મિત્રો, ફેનિલને નહીં મળે ફાંસી ને કોઈ પણ સજા. બચાવ પક્ષના વકીલે આરોપીને ગણાવ્યો માનસિક બીમાર. પોસ્ટમોર્ટમ કરનાર તબીબનું પણ લેવાયું નિવેદન. ચકચારી ગ્રીષ્મવે કરી હત્યા કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટમાં આજે હાજર કરવામાં આવ્યો હતો. આ સાથે મૃતક ગ્રીષ્માનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર સહિતના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બચાવ પક્ષના વકીલે આરોપી માનસિક બીમાર હોવાનું જણાવ્યું હતું. ગ્રીષ્માનું પીએમ કરનાર તબીબની આજે જુબાની લેવામાં આવી રહી છે, જેમાં બચાવ પક્ષે તબીબને અનેક ક્રોસ સવાલો પણ પૂછ્યા હતા. સુરતમાં ચકચારી કેસમાં હત્યા કેસમાં હત્યાના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હાલ તો કોર્ટ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. આજે સુરતની સેશન કોર્ટમાં સુનાવણી થઈ ગઈ છે, ત્યારે ગ્રીષ્માના મૃતદેહનું પીએમ કરનાર ડોક્ટરનું નિવેદન લેવામાં આવ્યું છે. આ સાથે સાથે ઘટના દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા એમના મૃતકના મોટા ભાઈ અને મોટા પપ્પાનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે, તેમજ ઘટનાના સાક્ષીઓની જુબાની સહિત પુરાવા ચકાસણીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ધન્યવાદ. જય હિન્દ.